હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ઇંગ્લિશમાં બારાક્ષરી, ગયા વિડીયોમાં આપણે બારાક્ષરી ચાર લાઈન કથિક ન, કાથિક ના, કિથિક ની અને દીર્ઘ કિથિક ની શીખી ગયા છે, બરાબર? તો આજના આ વિડીયોમાં પણ આપણે આગળની ચાર લાઈન એટલે કે કુથિક નું, દીર્ઘ કુથિક નું, કેથિક ને અને કથિક ને આ ચાર લાઈન શીખીશું, બરાબર? તો પહેલાં આપણે ઉચ્ચાર અને માત્રા માટે બારાક્ષરીમાં શું વપરાય છે તે જોઈ લે. ઉચ્ચાર થતો હોય, બરાબર, એટલે કે હસ્વવાળું, તીયું. મોટો ઓ ઉચ્ચાર થતો હોય એટલે દીર્ઘાવાળું, તો ડબલ ઓ. એ ઉચ્ચાર થતો હોય એટલે કે એક માત્રા હોય તો ઈ. અય ઉચ્ચાર થતો હોય એટલે કે બે માત્રા હોય તો એ આય મુકાય છે. વધુ સમજ આપણે એના કેટલાક ઉદાહરણો પરથી સમજીએ. તો પહેલાં આપણે કુથી ગુની લાઈન લઈએ, બરાબર. કુ, હવે તમે કુ નો ઉચ્ચાર કરશો તો ક પછી ઉ નો ઉચ્ચાર થાય છે. અહીં ઉ રસવાળું અને દીર્ઘવાળું, નાનું અને મોટો ઉ, બરાબર. તો રસવાળું હોય માત્રા કેની પાછળ યુ આપણે મૂકીએ છે, કુ. તો કે યુ, ક નું કે અને રસવાળું નું યુ. ખુ, ખ નો કે એચ અને રસવાળાનું સોરી કે એચ અને યુ, બરાબર. ગુ, તો ગનો જી અને રસવાળાનું યુ. ગુ, તો ગ ઘરના ઘનો જી એચ અને રસવાળાનું યુ. આ રીતે તમારે કુથિકનું બારાક્ષરી લખવાની છે. અહીં માતા બદલાય છે એટલે પાછળ યુ મુકાય છે, બરાબર. ક ખ ગ ઘના જે અક્ષર છે તો તેના તે જ હશે, માત્ર માત્રા બદલાવાથી પાઠનો અક્ષર બદલાય છે. હવે આગળની લાઈન જોઈએ. અહીં પણ કુપણ માત્રા બદલાય છે, બરાબર. દીર્ઘવાળું છે તો કનો કે દીર્ઘવાળું હોય તો શું મુકાય? ડબલ ઓ. અહીં જો રસાળું હોય તો યુ અને દીર્ઘવાળું હોય તો ડબલ ઓ. ખુ, તો ખનો કે એચ અને દીર્ઘવાળું છે માટે ડબલ ઓ. ગુનો ગનો જી અને માત્રાની દીર્ઘવાળું છે માટે ડબલ ઓ. ગુ, ઘનો જી એચ અને દીર્ઘવાળું છે તેનો ડબલ ઓ, બરાબર. અહીં માત્ર તમારી માત્રાનું ધ્યાન રાખીને પાછળના અક્ષર બદલવાના છે. આગળની લાઈન જોઈએ. કેથી ને, હવે તો કે નો ઉચ્ચાર કરશો તો પાછળ એ બોલે છે, ઉચ્ચારમાં કની સાથે એ બોલે છે, બરાબર. તો માત્રાનો ઉચ્ચાર એ થાય છે. તો તમે ઉચ્ચાર પછી અથવા માત્રા લઈને પણ સમજી શકો છો કે કનો કે અને એ ઉચ્ચાર થતો હોય તો આવશે ઈ, અથવા એક માત્ર હોય તો ઈ લખી શકો છો. એવી રીતે ખે, તો ખ નો કે એચ અને માત્રા એક માત્ર હોય તો ઈ. ગે, ગનો જી એક માત્ર હોય તો ઈ. ઘે, તો ઘનો જી એચ અને એક માત્રાનો ઈ, તો ઘેનો થશે જી એચ ઈ. આગળની બારાક્ષરી જોઈએ. કઈથી નહીં, કે એ આઈ ટુ જી એન એ આઈ. હવે અહીં કઈમાં બે માત્રાનો ઉપયોગ થયો છે. તમે કઈ બોલશો તો કની સાથે અ અને ઈ નો ઉચ્ચાર થશે, કઈ અ અને ઈ, બરાબર. તો અ અને ઈ નો ઉચ્ચાર થતો હોવાથી કનો કે, અનો એ અને ઈ નો આઈ. ઉચ્ચાર પરથી તમે આ રીતે યાદ રાખી શકો છો, અથવા બે માત્રા હોય તો પાછળ તેની પાછળ આવશે એ આઈ. ખઈ, તો ખ નો કે એચ અને બે માત્રા છે માટે એ આઈ. ગઈ નું થશે ગ નો જી અને એ આઈ. ગઈ, તો ઘ નો જી એચ અને એ આઈ. અહીં જુઓ, એક માત્ર હોય એટલે એ નો ઉચ્ચાર થાય તો કેની પાછળ કે કોઈ પણ મૂળાક્ષરની પાછળ ઈ આવશે, બરાબર. અને ડબલ માત્રા એટલે કે અન ઈ કઈ ઉચ્ચાર થતો હોય તો પાછળ એ આઈ મુકાય, બરાબર. અહીં કુ જે કુ બંને તમારે યાદ રાખવાનું છે કે રસવાળું હોય તો યુ અને દીર્ઘવાળું હોય તો ડબલ ઓ આવશે, અને અહીં એક માત્રા હોય તો એ અને ડબલ માત્રા હોય તો એ આઈ મુકાય. આવી રીતે તમારે કેથી ને અને કઈથી ગઈ એ પણ ને સુધીની લાઈન આ રીતે તમારે લખવાની છે. ચાલો થોડા એક્ઝામ્પલ મિક્સ જોઈ લઈએ.
હું તો આપણે જોઈએ છે કે હ નો એચ થાય અને રસ વાળું હોય તો મુકાય યુ તો હું થશે એચ યુ રૂ તો ર નો આર થાય અને દીર્ઘ વાળું હોય તો ડબલ ઓ તો રૂનું થશે આર ડબલ ઓ થે હવે અહીં થે ઉપર એક માત્ર છે અને તમે ઉચ્ચાર પણ જુઓ તો એ બોલે થ પછી એ તો થ નો ટી એચ અને અહીં ઈ વૈ અહીં બે માત્રા આપેલી છે અને ઉચ્ચારમાં પણ જોઈએ તો વૈ અને એનો ઉચ્ચાર થાય છે તો વ પછી અને ઈ નો ઉચ્ચાર થતો હોવાથી આપણે વીની પાછળ એ આઈ મૂકીશું અથવા બે માત્રાનું એ આઈ બસ આ જ રીતે બાળકો તમારે નાની આમથી વાત યાદ રાખવાની છે કે માત્રા જોઈને અથવા ઉચ્ચાર જોઈને તમે આખી બારાક્ષરી મૂળે પર લખી શકો છો તો મને આશા છે કે તમને ચાર લાઈનમાં સમજ પડી ગઈ હશે થેન્ક યુ